કેમ છો બધા? મજામાં ને? હવે આગળ આપણે આજે અંકને શબ્દમાં લખો કરવાનું છે. તો બધા પોતાની ગણિતની ખાનાવાળી નોટમાં લખશે. તો બધા પોતાની નોટ ખોલશે. તો આજે આપણે ધોરણ એક વિષય ગણિત એમાં અંકને શબ્દમાં લખો. આગળ આપણે 1 થી 100 આમ ખાલી અંકમાં જ લખતા શીખ્યા છે. 1, 2, 3 આ રીતે અને અંકમાં કહેવાય 1, 2, 3, 4 આ રીતે તમે 100 સુધી લખ્યા એકડે બે મીંડા 100 ખાલી અંકમાં. પછી આપણે શું લખ્યું? મણકા. મણકા ગણો અને લખો. પછી આપણે ખોટી સંખ્યા લખી. આગળ હવે આજે આપણે જે 1 થી 10 અંક છે એ અંકને શબ્દમાં લખતા શીખવાનું છે. તો બધાએ પોતાની ગણિતની ખાનાવાળી નોટ ખોલશો. તેના ઉપર ખાનામાં C.W. એટલે કે ક્લાસ 1 કરવાનું રહેશે અને સૂચના સરસ અક્ષરે લખવાની છે. અંકને શબ્દમાં લખો. આ રીતે સરસ અક્ષરે સૂચના લખી અને પછી આપણે 1 થી 10 અંકને લખીશું શબ્દમાં. તો અહીંયા છે 1 થી 10 અંકમાં તો આવડે છે. તમે લોકો ક ખ ગ આવડે છે તો બધાને ખ્યાલ છે કે અહીંયા કયા અક્ષર લખેલા છે. તો આ છે અ અને એક માત્રા એ અને પછી છે ક એક. તો આ એક જે અંકમાં છે એ શબ્દમાં કેમ લખાશે? અને એક માત્રા એક. પછી બગડે બે. તો બ બકરીનો બ અને ઉપર એક માત્રા બને એક માત્રા બે. જ્યારે પણ લખો ત્યારે બોલી બોલીને લખવાનું. પેન્સિલ સરસ અડી કાઢેલી રાખવાની અને એકદમ સુવાચ્ય અક્ષર લખવા. તમે જોઈ શકો છો કે બોર્ડ ઉપર જે 1 થી 10 આંક લખેલા છે બધાને વચ્ચે છે ને કેટલા સરસ અક્ષરે લખેલા છે. તો તમારે પણ આટલા જ સરસ અને સુવાચ્ય અક્ષરે લખવાનું છે. પછી છે ત ગણે 3. તો ત્ર આ રીતે કરવાનું રહેશે. તો ત્ર કરવા માટે જો તમારે પેલા એક આ નો ત્રાસો લીધો, એક આ રીતે ત્રાસો અને એક ઉભો, આમ 3 લીટા કરવાના. એટલે ત્ર અને અણ તો બધાને આવડે જ છે. અણ ફેર નો અણ 3. ક્યાંય નાનો માત્ર ના સાદો શબ્દ છે 3. પછી છે ચો ગણે 4. તો ચોગડે 4 માં શું આવશે? ચ ચકલી નો ચ, ચને કાનો 4, ન ચોગડે 4. 5 અડે 5, પને કાનો 5 અને ઉપર જ્યાં કરેલું છે એને શું કહેવાય? અનુસ્વાર. તો પની ઉપર અનુસ્વાર કરવાનું રહેશે. પને કાનો 5, 5 નથી 5, એટલે ઉપર અનુસ્વાર કરવાનું રહેશે. 6 ગણે 6, 6 છત્રી નો 6. 7 અડે 7, સ કયો કરેલો છે? 3 સ આવે, શરણાઈ નો સ, ષટ્કોણ નો સ અને સંસ્થા નો સ. તો અહીંયા કયો છે? સ સંસ્થા નો સ. સનેકા નો 7, 8 અને કા નો આ અને ઠ ઠળિયા નો ઠ, ખ અને ધ્રમાં ભૂલ નહીં કરવાની. આ છે ઠ ઠળિયાનો ઠ અને આને કહેવાય ઢ ઢગલાનો ઢ. આપણે અહીંયા શું લખવાનું છે? ઠ ઠળિયાનો ઠ અને કાનો આ ઠ. પછી છે 9 વડે 9. તો એમાં પણ કાનો માત્ર નથી, સાદો શબ્દ છે. ન નગારાનો ન, વ વહનનો વ, નવ. પછી એકડે મીંડે 10, એમાં પણ સાદો શબ્દ. દ દડાનો દ, સસંસ્થાનો સ, દસ. તો આ રીતે 1 થી 10 આ તમારે તમારી ગણિતની ખાનાવાળી નોટમાં પેન્સિલથી સરસ અક્ષરે બોલી બોલીને લખવાના રહેશે. જો એક વખત તમારી પાકી નોટમાં લખાઈ જાય તો તમારે વધુ મહાવરા માટે તમે તેને રફ નોટમાં પણ લખી શકશો જેથી તમને સરસ રીતે આવડી જાય અને ખાસ બોલી બોલીને લખવાનું રહેશે. તો 1 થી 10 આંક બધાને